अबड़ासा विधानसभा पेटा चूंटणी में अपक्ष उम्मीदवार हनीफ जाकब बावानो विविध विस्तार में लोकसंपर्क। नानी वीराणी गामे योजायेली सभामां उमेदवारनुं सन्मान करायुं हतुं। स्थानिक लोकोए वात करता जणाव्युं हतुं के भाजप होय के कोंग्रेस होय, धारासभ्य आपणा गामनी मुलाकाते आव्यो नथी के खबर अंतर पूछता पण नथी, परंतु अपक्ष लोक लाडीला उमेदवार हनीफभाई पड्यार वर्षोथी आपणी चिंता करता आव्या छे। अर्धी रात्रे पण तेओ आपणने मददरूप थाय छे। समाजना सहकारथी हनीफभाई चूंटणीमां ऊभा छे, ત્યારે આપણે સૌ બેટના નિશાન પર મત આપીને અપક્ષ ઉમેદવાર હનીફભાઈ જાકબ બાવા પડિયારને વિજેતા બનાવીએ તેવો સૂર નખત્રાણા તાલુકાના નાની વીરાણી ગામે યોજાયેલી સભામાં ઉઠવા પામ્યો હતો। સભામાં ઉપસ્થિત લોકોએ ઉમેદવાર હનીફભાઈ રાણુભા જાડેજા સહિતના આગેવાનોને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। એનાથી અમે ખુશ છીએ અને એને મત આપીશું અને બધા જ એના ચાહકો છે અને બહુ સારા માણસ છે ને અમારી પૂછા પકડ છે એવો અમને લાગશે। જય હિન્દ જય ભારત। અબડાસા તાલુકાની વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર હનીફભાઈ જાકબ બાવા પડ્યાર દ્વારા ઘડુલી ગામે જનસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હનીફભાઈ મતદારોનો અવાજ બની રહ્યા છે ત્યારે મતદાનના દિવસે બેટના નિશાન પર બટન દબાવી મતદારોને બેટિંગ કરવા આવેદન કરવામાં આવ્યું હતું। આ સભા દરમિયાન ગામના આગેવાનોએ હનીફભાઈને ખોબલે ખોબલે મત આપવાનું અપીલ કરી હોવાનું રાણુભા જાડેજાએ જણાવ્યું હતું। અબડાસા પેટા ચૂંટણી અંતર્ગત હનીફ જાકબ બાવા પડિયારનો લોકસંપર્ક કાર્યક્રમ નિરોણા મધ્યે પણ યોજાયો હતો। હનીફભાઈ પોતાના કાર્યકરો સાથે નિરોણા મધ્યે આવી પહોંચ્યા હતા અને લોકોને મળીને લોક પ્રશ્ન જાણવા પ્રયાસો કર્યા હતા। અમારી આજે આ બાજુ પાવરપટ્ટીમાં પહેલી જ મુલાકાત હતી ને સમર્થન પણ સારું મળી રહ્યો છે ને અમે અમારો અવાજ પહોંચાડવા અહીં આવ્યા હતા કે અમે જીતીને શું શું કરશું ને અમારી વિચારધારા શું છે એ બધા પબ્લિકને સમજાવવા આવ્યા હતા ને સમર્થન સારું મળી રહ્યું છે। અમને પહેલે ક્યારે પણ અહીંયાથી લગભગ કોંગ્રેસને પણ બહુમત અહીંયાથી નહીં મળી હતી, પણ અમને આજે વિશ્વાસ છે કે અમને અહીંયાથી વોટ બે પાર્ટીથી વધારે મળશે। અમે જનતાને આજે એ જ સંદેશો આપ્યો છે કે અમે જે અપક્ષ છે ખાલી અમારી સમાજ માટે નથી અપક્ષ ઊભો રાખ્યો, બધી સમાજો માટે રાખ્યો છે ને અમારી વિચારધારા એ છે કે બધી સમાજો સાથે હોવી જોઈએ। બે પક્ષમાંથી બધા કટાડી ગયા છે, એક નવા પક્ષ તરીકે અમને મત આપે ને જીતાડે તો નવો પક્ષ એક રચી જે બધી સમાજોનું સાથ હોવો જોઈએ। શું શું મુદ્દાઓ રહેશે તમારા? અમારા મુદ્દાઓ છે જે વિકાસના નામે ખાલી નામો છે વિકાસના, વિકાસ તો થયા જ નથી। પાણી છે, લાઇટ છે, કે રોડ છે, આરોગ્ય છે, શિક્ષણ છે, નર્મદાનું પાણી મળવું જોઈએ, પછી ખેડૂતો માટે બિલમાં માફી હોવી જોઈએ, પછી વીજળી જે 8 કલાક આપે છે ખરેખર 12 કલાક મળવી જોઈએ। આ બધા મુદ્દા ઉપર અમારી છે અને અમારી લડાઈ પણ એ જ મુદ્દા ઉપર રહેશે। અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને લોકપ્રિય અપક્ષ ઉમેદવાર હનીફભાઈ જાકબ બાવા પડિયાર દ્વારા સમર્થકો સાથે અબડાસા તાલુકાના ગોલાય ગામે લોકસંપર્ક કરી સભા યોજવામાં આવી હતી, જ્યાં એકી સૂરે બેટને જીતાડવા માટેનો સૂર વ્યક્ત થયો હતો। હનીફભાઈ સાથે મતદારો ખભે ખભે ઊભા છે, જંગી લીડથી હનીફભાઈને જીતાડવા માટે આવેદન કરવામાં આવ્યું હોવાનું રાણુભા જાડેજાએ જણાવ્યું હતું। ઉમેદવાર હનીફભાઈએ મતદારોને પોતાની તાકાત ગણાવી હતી। આજે આપણા આ પક્ષના ઉમેદવાર હનીફભાઈ પડિયાર ગોલાઈ ગામે પધારી રહ્યા હતા તો ગામજનોની બધું રિક્વેસ્ટ હોય, કેમ કે 70 વર્ષથી મને યાદ છે કે સિંચાઈના ડેમો અમારી જમીનમાં મતલબ વ્યવસ્થા છે, નદીઓ છે, નાળા છે, પણ અમારા વડીલો બધા અરજીઓ લખાવી લખાવી અને અહીંયા શમશાન છે બાજુ એમાં સૂતા છે, હજી સુધી કોઈ દિવસે કોઈ પક્ષે કામ નથી કર્યો। તો અત્યારે પબ્લિકનું મૂડ છે કે ભાઈ આપણે ઘણા ટાઈમ બધાને ઝાંખ્યો છે, ખોબે ખોબા મત ભરીને આપ્યા છે, પણ કોઈ કામ નથી કરતો। તો અત્યારે અમારી સર્વાઈ મતલબ હનીફા બાવાને મતલબ ચાલુ છે કે અમને આશા છે કે એ લોકો વિજય બનશે તો અમારું કામ કરશે એવી આશા પૂરતી। જય હિન્દ। ગોલા ગામમાં જેમ અપક્ષમાં ફોર્મ ભર્યો છે આજે જ આવ્યો છું, એ લોકોની માંગ ઘણી હતી કે અમારે રૂબરૂ આવે અમને મળવું છે। આજે ગોલા ગામની મુલાકાત લીધીને અમને
બધા ગામવાળાનું સારું સમર્થન મળ્યું છે ને એક વિશ્વાસ આપ્યો છે કે અમે 100% તમને મત આપીને વિજય બનાવશું ને મને લાગે છે ગામે ગામે જ્યાં ફરીએ છીએ અમને સામેથી સમર્થન આપે છે. અમે કોઈને મજબૂર નથી કરતા, કોંગ્રેસને ભાજપાથી નથી પ્રેશર આપતા, પણ લોકોને એક લાગણી છે કે હવે કંટાળી ગયા છે બે પક્ષોમાંથી, ભાજપ અને કોંગ્રેસના વાયદાઓથી કોઈને કામ કંઈ થતા નથી. ગામમાં જોઈએ તો રસ્તાના ઠેકાણા નથી, શિક્ષણ નથી અને રાશનની દુકાનો જે છે ત્યાં લેનું લાગે છે, રાશન નથી મળતા ને એ લોકોના લગભગ 70 વર્ષોથી એ જ વાયદા છે કોંગ્રેસ ને ભાજપના. અત્યારે સરકાર છે ત્યાં ભાજપની ને દર વખતે ચૂંટાય છે કોંગ્રેસનું અહીંયા, ને કોંગ્રેસવાળો 3 વર્ષ રહીને કહી દે કે મારા કામ નથી થતા, એટલે પોતાનું જે વેચાણ કરીને ચાલ્યો જાય છે. ગ્રામજનોનું કાંઈ પણ કામ કે વિકાસ થતો નથી, વિકાસના નામે શોષણ થાય છે ને મારામાં એ લોકોનો વિશ્વાસ જાગ્યો છે કે આ ત્રીજો પક્ષ આવ્યો છે, અમને ઓપ્શનમાં મળ્યો છે કે ભાજપ કોંગ્રેસ મૂકીને કોને મત આપો, તો અત્યારે મારામાં એ લોકોનો વિશ્વાસ છે ને એ વિશ્વાસને હું ટકાવી રાખીશ 100%, ને જેટલા વાયદા કર્યા છે એ પૂરા કરીશ.